છેતપુરમાં કોરોના વાયરસને લઈ હોસ્પિટલ ખાલીકામ અને ઓપીડીમાં થયો ઘટાડો. દેશભરમાં લોકડાઉનની સારી અને ખરાબ અસરો સામે આવી રહી છે, જેમાં વાતાવરણ શુદ્ધ તથા લોકો કુદરત પણ ખીલી ઉઠી છે. અને જ્યારે લોકોની તંદુરસ્તીમાં પણ વધારો થયો હોય તેમ લાગી રહેલ છે, ત્યારે દવાખાના અને હોસ્પિટલ ખાલી દેખાઈ રહ્યા છે. ત્યારે શું છે હકીકત? શું ડોક્ટરોએ ખોટા મેડિકલ ટેસ્ટ કરાવવાનું બંધ કર્યું? ડોક્ટરોએ ખોટી સલાહ બંધ કરીને સાચી સલાહ આપવાનું બંધ કરી? ત્યારે શું હકીકત છે તે જોઈએ. જેમાં સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યા બાદ લોકો પોતાના ઘરમાં રહી રહ્યા છે અને લોકડાઉનના પગલે જે દવાખાના અને હોસ્પિટલ પણ ખાલી ખમ દેખાઈ રહ્યા છે, ત્યારે જનરલ પ્રેક્ટિશનરના દવાખાનાઓમાં લોકોની ભીડ જોવા મળતી નથી, જ્યારે એમડી ડોક્ટરની હોસ્પિટલમાં પથારીઓ ખાલી ખમ પડેલ છે. જે જોતા તેવું લાગી રહેલ છે કે સામાન્ય ફરિયાદમાં લોકો પણ હવે દવાખાને જવાનું ટાળી રહેલ છે. જ્યારે લોકો આ બાબતે પોતાના ફેમિલી ડોક્ટરને ફોન કરીને પૂછપરછ કરે છે, ત્યારે ડોક્ટર પણ જરૂર વગર દવા લેવાની ના કહે છે અને ઘરગથ્થુ ઇલાજ માટે કહે છે. જે જોતા ડોક્ટરો પણ બિનજરૂરી રીતે લેબોરેટરી ટેસ્ટ નથી લઈ રહ્યા અને બિનજરૂરી દવા પણ આપી રહ્યા નથી. સાથે સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરેમાં જે દર 15 દિવસે ચેકિંગ થતા હતા તે 2 મહિના બાદ કરશે તેવું થઈ રહેલ છે, જેથી દવાખાનાઓમાં ભીડ નહીં હોવાનું એક કારણ જોઈ શકાય છે. અને સરકાર દ્વારા 21 દિવસના લોકડાઉન જાહેર કર્યા પછી ફેક્ટરી, રેસ્ટોરન્ટ્સ, હોટલ બધું જ બંધ જોવા મળી રહ્યું છે, જેને લઈને પ્રદૂષણનું સ્તર ઘટ્યું છે અને સાથે લોકોને ઘરે જ રહેવાનું થઈ રહ્યું છે, જેની સીધી અસર જોઈએ તો સરકારી હોસ્પિટલના ઓપીડી ઉપરાંત જોવા મળી રહી છે. અને જેમાં જેતપુર સરકારી હોસ્પિટલમાં રોજ 700 દર્દી આવતા હતા તે આંકડો હાલ એકદમ જ ઘટીને 300ની આસપાસ આવી ગયો છે, જે જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે લોકોની તંદુરસ્તી પણ સુધરી રહી છે અને લોકડાઉનના પગલે જાણે કે લોકોની તંદુરસ્તી પણ સુધરી હોય તે ચોક્કસ છે અને ડોક્ટરો પણ દર્દીઓને સાચી સલાહ આપવાનું શરૂ કર્યું હોય તે ચોક્કસ છે. અને જો ડોક્ટરો માનવતાવાદી બનીને સાચી સલાહ આપે તો ચોક્કસથી લોકોની તંદુરસ્તી વધે અને ખોટી દવાઓ અને લેબોરેટરી ચેકિંગની જરૂરિયાત ન રહે તેવું લોકોનું કહેવું છે. એટલે જનરલી અત્યારે છેલ્લા 10 દિવસનો જો આપણે કેસ કાઢીએ તો ઓપીડીની અમારી જે સંખ્યા છે એ એવરેજ 500 થી 600 જેવી વચ્ચે રહે છે. રૂટીન પ્રમાણે બંને ટાઈમ ઓપીડીમાં દર્દીઓ આવે છે, જેમને જરૂરત હોય એને આ બધી સારવાર પણ આપણે પૂરી પાડીએ છીએ. હવે ઓપીડીમાં રહી વાત, તો અત્યારે જે વાતાવરણ છે અત્યારે તડકા ખૂબ પડવાના હજી ચાલુ થયા છે છેલ્લા એકાદ વીક થયા. તો સામાન્ય રીતે વધારે પડતા તડકા કેવું હોય ત્યારે લોકો બહારની વસ્તુઓમાં ઠંડી વસ્તુઓને એવું બધું વધારે લેતા હોય અને એના હિસાબે ઝાડા ઉલટી છે, ટાઇફોઇડ છે એવા કેસ થઈ શકતા હોય. અત્યારે એવા એટલા બધા દર્દીઓ નથી આવતા, બાકી રૂટીન પ્રમાણેની ઓપીડીમાં પેશન્ટ્સ તો છે જ. એટલે આમ જનરલી આપણે અત્યારે આમ એકદમ હેવી જ્યારે પીક હોય ઓપીડીની અને વધારે રોગચાળો હોય ત્યારે સામાન્ય રીતે 700 થી 750ની ઓપીડી રહેતી હોય, અત્યારે 550 થી 600ની છે. બીજી વસ્તુ એક જોવા મળી છે કે જે જેતપુર શહેરના જે પ્રાઇવેટ ખાનગી દવાખાનાઓ છે એમાં પણ લોકોની દર્દીઓની હાજરી ખૂબ ઓછી દેખાઈ રહી છે, લોકો દવાખાનામાં જોવા નથી મળતા. તો શું કહી શકાય કે લોકોની જે લાઇફસ્ટાઇલ ચેન્જ થવાના હિસાબે, કોરોના વાયરસના હિસાબે લોકોએ બહાર આવવા જવાનું વાતાવરણમાં ફેરફારના હિસાબે શું કહી શકાય કે એમની તંદુરસ્તી સારી થઈ છે? આમ જોવા જઈએ તો ધારો કે અત્યારે ગવર્મેન્ટ હોસ્પિટલની જ અમે વાત કરીએ તો ડાયાબિટીસ કે બીપીના દર્દીઓ આવતા હોય તો સામાન્ય રીતે એમને ડૉક્ટર તપાસી અને 15-20 દિવસની દવા આપતા હોય. એની બદલે આ જ્યારથી રોગચાળાનો માહોલ ચાલુ થયો ત્યારથી જ દર્દીઓ જે રૂટીન સ્ટેબલ દર્દીઓ છે જે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના એમને આપણે એકી સાથે 2 મહિનાની દવાઓ આપી હોય અને એમને કીધું હોય કે ભાઈ કોઈ અલાર્મિંગ સાઇન સિમ્ટમ્સ હોય કે કોઈ તકલીફ હોય તો તમે વચ્ચે બતાવજો, અધરવાઇઝ રૂટીન પ્રમાણે દવા કન્ટિન્યુ કરે. એટલે ક્રોનિક ડિઝીઝ જે છે અને લાઇફલોંગ ડિઝીઝ જે છે એના માટે દર્દીઓને દવા થોડા વધારે સમયની અમે આપવાની છેલ્લા એકાદ મહિનાથી ચાલુ કરી દીધી છે. એટલે એ પ્રકારના દર્દીઓમાં થોડો ઘટાડો આવ્યો હોય. નંબર 2, જે લોકો કમરના દુખાવા કે ગરદનમાં દુખાવો છે એ ટાઈપના જે પેશન્ટ આવતા હોય ક્રોનિક પેશન્ટ એ પણ થોડી લાંબી દવાઓ પણ એમને લીધેલી છે અને એક્સરસાઇઝથી પતતું હોય તો એ લોકો અત્યારે એ પ્રકારની દવાઓ લેવાવાળા દર્દીઓ છે. એ સામાન્ય રીતે અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે પ્લસ સરકાર દ્વારા જાગૃતિના જે
એટલે જાહેરાત કરવામાં આવે છે કે ઘરમાં રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો, જરૂર વગરના બહાર ના નીકળો. એટલે એવા દર્દીઓ જે દવા લેવા આવતા હોય દુખાવાની આતે, એ સામાન્ય રીતે આ સંજોગોમાં ના આવે. અને એમને થોડું એવું પણ રહે ને કે ભાઈ દવા, કમરની દવા લેવા જઈએ અને બહાર કાંઈ વાતાવરણમાંથી બીજા કોઈ જંતુઓનો આપણને ચેપ લાગી જાય તો વધારે તકલીફ પડશે. એટલે આ પ્રકારના દર્દીઓનો ઘટાડો જે આવ્યો છે એ આપણે લાંબા ટાઈમની જે દવાઓ આપેલી છે એનો પણ બેનિફિટ છે. પ્લસ દર્દીઓમાં પણ એવું બને કે લોકડાઉનના કારણે માણસો ઓછા નીકળતા હોય, બહારે વાહન વ્યવહાર ઓછો થતો હોય, એના કારણે પોલ્યુશન ઘટતું હોય. ચોખ્ખું પોલ્યુશન, ઓછું પોલ્યુશનના કારણે વાતાવરણ ચોખ્ખું હોય તો બીમાર માણસો ઓછા પડે. બીજી વસ્તુ, બહારના બધી હોટલો બધી બંધ હોય તો એના કારણે જે બહારનો ખોરાક હોય ફાસ્ટફૂડ ઇન વાનનો ખાતા, તો એના કારણે માણસોને ઘણી વાર બીમાર ઓછા પડતી શક્યતા ખરી. શું ડૉક્ટર પણ હવે કહે છે કે ભાઈ લોકોની સુખાકારી માટે જે જરૂરિયાત છે એ મુજબ જ પ્રિસ્ક્રિપ્શન અથવા દવાઓ અને એ મુજબ જ સારવાર ચાલી રહી હોય એવું આપને લાગી રહ્યું છે? એટલે બની શકે એવી રીતે, એટલે કઈ રીતનું હોઈ શકે એમાં? પેશન્ટ આપણે ન આવતા હોય તો અમે દવા લખવાનો કોઈ મતલબ નથી એવી રીતે, બરોબર? એટલે ઘણી વાર પેશન્ટ, ઘણા પેશન્ટ સાજા હોય તો દવા ન લખતા હોય એવી રીતે. સર જનરલી વાત કરીએ તો ઘણા બધા દિવસોમાં જે સામાન્ય તકલીફો હોય ત્યારે આપને ફોન કોલ પણ ઘણા બધા આવતા હોય છે, તો આવા અત્યારે ફોન કોલ આપને કેટલા આવે છે, કેટલા પેશન્ટો રોજના અહીંયા આવી રહ્યા છે, શું છે પરિસ્થિતિ? અત્યારે ઘણી વાર પેશન્ટ ફોનથી પ્રશ્ન પૂછે છે કે આ તકલીફ છે તો બતાવ આવીએ, અમે કહે ઇમરજન્સી હોય તો આવો, ઇમરજન્સી ન હોય તો આવવાની જરૂર નથી. આપણે લોકડાઉન છે એને આપણે અમલ કરીએ અને જે જૂની દવા ચાલુ હોય એ દવા ચાલુ રાખીએ. જો દુખાવો તકલીફ બહુ થતી હોય ઇમરજન્સી હોય તો બધાને આવવાની. નિલેશ મારુ, KTV ન્યૂઝ, જેતપુર.